ગાંધીનગરમાં આજથી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો પ્રારંભ થઈ ચૂક્યો છે, જેમાં દેશ વિદેશના અનેક ઉદ્યોગપતિઓ પ્રતિનિધિ મંડળ ભાગ લેવા પહોંચી ચૂક્યા છે. આ દરમિયાન પીએમ મોદી આજે સવારથી જ અલગ અલગ બેઠક યોજી રહ્યા હતા. મહાત્મા મંદિર ખાતે અલગ અલગ 5 સીઈઓ સાથે તેમણે બેઠક કરી હતી. બે એવા દેશ કે જે ભારત માટે ખૂબ જ મહત્વના છે તેવા રાષ્ટ્રાધ્યક્ષ સાથે પણ 1-to-1 બેઠક પણ કરવામાં આવી હતી અને દ્વિપક્ષીય બેઠક પણ થઈ હતી. સાથે સાથે આજે સૌથી મહત્વનું એ પણ રહ્યું કે આજે ગ્લોબલ ટ્રેડ શોનું ઉદઘાટન પણ કરવામાં આવ્યું છે અને સાથે સાથે જે રાષ્ટ્રાધ્યક્ષ આવ્યા હતા તેમનું ઉષ્માભર્યું સ્વાગત પણ થયું અને સાથે સાથે યુએના રાષ્ટ્રપતિ આવી પહોંચતા ભવ્ય રોડ શો પણ યોજવામાં આવ્યો હતો અને આ રોડ શો બાદ એમઓયુ પણ સાઇન થયા છે. પીએમ મોદી દુબઈના રાષ્ટ્રપતિ સાથે અમદાવાદ એરપોર્ટથી ઇન્દિરા સર્કલ સુધી રોડ શો પણ યોજાયો. યુએના રાષ્ટ્રપતિનું અમદાવાદમાં ભવ્ય સ્વાગત થયું. પીએમ મોદી તેમને ગળે મળ્યા હતા અને એરપોર્ટ પર તેમને ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિદેશ મંત્રી પણ ઉપસ્થિત રહ્યા હતા. અલ્યાન અને પીએમ મોદીનો જારમાન રોડ શોમાં લોકોએ બંને દેશના નેતાઓને વધાવ્યા હતા. પીએમ મોદી હોટલ લીલા પહોંચ્યા હતા જ્યાં દ્વિપક્ષીય બેઠક પણ મળી હતી. તો ગુજરાત એક સેન્ટર તરીકે હાલ જોવાઈ રહ્યું છે વિશ્વમાં, કારણ કે વિશ્વની અનેક એવી મોટી મોટી કંપની હાલ ગુજરાતમાં આવી પહોંચી છે અને વૈશ્વિક લેવલ પર એક પ્લેટફોર્મ ગુજરાતે પૂરું પાડ્યું છે તેનું આ સૌથી મોટું ઉદાહરણ. અને બીજા દ્રશ્યો છે ભારતીય સંસ્કૃતિની ઝાંખીના. જ્યારે આજે રોડ શો યોજાય ત્યારે દેશની જે અલગ અલગ સંસ્કૃતિ છે તેની ઝાંખી આજે આ રોડ શોમાં જોવા મળી હતી. અને હજી તો આ શરૂઆત છે. આવતીકાલે જે વાયબ્રન્ટ સમિટનું ઉદઘાટન થશે ત્યારબાદ જાણવા મળશે કે કઈ રીતે ગુજરાતે એક પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે આખા વિશ્વને. અલગ અલગ દેશના ઉદ્યોગો અહીંયા જોવા મળશે. વીસ વર્ષ બાદ આજે વિકાસની વાત આવે ત્યારે ગુજરાતનું નામ સૌથી પહેલા લેવામાં આવે છે. રોકાણની વાત આવે ત્યારે રોકાણકારની નજર સૌથી પહેલા ગુજરાત પર પડે છે. આજે ગુજરાતી રોજગારી માંગતો નહીં, રોજગારીનું સર્જન કરતો થયો છે. આજે ગુજરાતી વાયબ્રન્ટ થયો છે અને ગુજરાતને ગ્લોબલ ગુજરાતની ઓળખ મળી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના ગ્લોબલ વિઝનની અનુભૂતિ આજે ન માત્ર ગુજરાતી પણ આખો દેશ કરી રહ્યો છે. વર્ષ 2023થી વાયબ્રન્ટ સમિટ થકી ગુજરાતના વિકાસ માટેની યાત્રા શરૂ થઈ, જે વર્ષ 2023 સુધી હજી પણ વણથંભી છે. દર બે વર્ષે ગુજરાતમાં વાયબ્રન્ટ સમિટનું આયોજન થાય છે. આ સમિટ થકી ગુજરાતમાં કરોડોના રોકાણ માટેના એમઓયુ સાઇન કરવામાં આવ્યા અને એનાથી જ ગુજરાતનો આજે સર્વાંગી વિકાસ થયો છે. ફાર્મા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, શિક્ષણ, આરોગ્ય સહિતના ક્ષેત્રોમાં એમઓયુ થવાના કારણે ગુજરાતનો આર્થિક વિકાસ તેજ ગતિએ થઈ શક્યો છે. વાયબ્રન્ટ સમિટને 20 વર્ષ પૂર્ણ થયા છે અને વર્ષ 2024માં યોજાનાર વાયબ્રન્ટ સમિટ ગત વર્ષો કરતા વધુ ભવ્ય થવાની છે. કોરોના કાળ આવ્યો હોવાના કારણે આ વખતે 4 વર્ષે વાયબ્રન્ટ સમિટનું આયોજન થઈ રહ્યું છે. આ વાયબ્રન્ટ સમિટ ગેટ ટુ ફ્યુચર એટલે કે ભવિષ્યના પ્રવેશ દ્વારની થીમ પર યોજાઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ષ 2024ની વાયબ્રન્ટ સમિટ દરમિયાન રાજ્યના પાટનગર ગાંધીનગરમાં ઉપસ્થિત રહેવાના છે. વર્ષ 2024ની વાયબ્રન્ટ સમિટની વાત કરીએ તો આ વર્ષે ખાસ ગ્લોબલ ટ્રેડ શોનું પણ આયોજન કરાયું છે. આ ગ્લોબલ ટ્રેડ શોમાં 100 વિઝિટિંગ દેશ, 33 પાર્ટનર દેશ ભાગ લઈ રહ્યા છે. આ ટ્રેડ શોમાં 20 દેશો પોતાના દેશના ઉદ્યોગની માહિતી પ્રદર્શિત કરશે. સંશોધન ક્ષેત્રના 1000થી વધુ પ્રદર્શકો ભાગ લઈ રહ્યા છે. આ ટ્રેડ શોમાં એગ્રો, ફૂડ પ્રોસેસિંગનું પ્રદર્શન આકર્ષણનું કેન્દ્ર છે. સાથે જ ઓટો, સિરામિક, કેમિકલ, જેમ્સ એન્ડ જ્વેલરીનું પ્રદર્શન પણ રાખવામાં આવ્યું છે. ફાર્મા, પોર્ટ્સ, મરીન જેવા ક્ષેત્રોના ઉત્પાદનોનું પ્રદર્શન પણ જોવા મળશે. આ ગ્લોબલ ટ્રેડ શો 10-11 જાન્યુઆરીએ બિઝનેસ વિઝિટર્સ માટે, જ્યારે 12-13 જાન્યુઆરીએ જાહેર જનતા માટે ખુલ્લો રહેશે. આ ગ્લોબલ ટ્રેડ શોમાં એઆઈ રોબોટનું ખાસ આકર્ષણ રહેશે. આ રોબોટ ગુજરાત પેવેલિયનમાં તૈયાર કરવામાં આવ્યો છે. સ્વદેશી બનાવટના હેલિકોપ્ટર અને ફાઈટર જેટ્સની પ્રતિકૃતિ આ ટ્રેડ શોમાં જોવા મળશે. આ વાયબ્રન્ટ સમિટમાં વડાપ્રધાન મોદી જુદા જુદા દેશના વડાઓ સાથે બેઠક યોજવાના છે. મોઢેરા સૂર્ય મંદિરની પ્રતિકૃતિ સામે ફોટો સેશન થશે. રાઉન્ડ ટેબલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. મહાત્મા મંદિરમાં જુદા જુદા વિષયોમાં સેમિનાર થવાના છે. વડાપ્રધાન ગતિશક્તિ, મેક ઇન ઇન્ડિયા સહિતના વિષયો પર સેમિનાર યોજશે.
तो गुजरात ग्लोबल वाइब्रंट समिट 2024 ने ली गांधीनगरना महात्मा मंदिर में देश विदेश ना वड़ा मोटी कंपनी ना सीईओ डेलिगेट्स आया है। त्यारे यूएई ना राष्ट्रपति आ समिट ना मुख्य मेहमान छे। 1974 थी भारत अने यूएई वच्चेना जे संबंधो छे ते विकसता आव्या छे अने हवे आजना दिवसना कारणे एक नवो ज अध्याय आ बन्ने देशना संबंधोना कारणे लखाई रह्यो छे। આજે આખા દુનિયાની નજર ગુજરાત પર છે। ગુજરાતમાં યોજાઈ રહેલા વાઇબ્રન્ટ સમિટમાં દેશ વિદેશના મહેમાનો આવી પહોંચ્યા છે। વાઇબ્રન્ટ સમિટ પહેલા પીએમ નરેન્દ્ર મોદીએ આજરોજ મંગળવારે ઇન્ટરનેશનલ ટ્રેડ શોનું ઉદઘાટન કર્યું, જેમાં વિવિધ પ્રદર્શનોએ આકર્ષણ જમાવ્યું છે। 9-13 જાન્યુઆરી સુધી આ ગ્લોબલ ટ્રેડ શો ચાલવાનો છે, જેમાં 100 જેટલા વિઝિટિંગ દેશો અને 33 જેટલા પાર્ટનર દેશો સામેલ છે, તેમજ સંશોધન ક્ષેત્રના 1000થી પણ વધુ પ્રદર્શકોએ ભાગ લીધો છે। ગ્લોબલ ટ્રેડ શોમાં અમદાવાદ મુંબઈ વચ્ચેની બુલેટ ટ્રેનનું મોડલ રજૂ કરવામાં આવ્યું હતું। નેશનલ હાઈ સ્પીડ રેલના આ મોડલે આકર્ષણ જમાવ્યું હતું। આ સાથે ટ્રેડ શોમાં જાપાનની હવામાં ઉડતી ટેક્સી પણ આકર્ષણનું કેન્દ્ર બની। ચર્ચા છે કે આ જ વર્ષે જાપાનીઝ કંપની ભારતમાં તેનું ટેસ્ટિંગ કરશે। ટ્રેડ શોમાં એઆઈ ટેકનોલોજીવાળી સર્વેલન્સ સિસ્ટમ પણ જોવા મળી હતી। ટૂંક સમયમાં આ ટેકનોલોજી ગુજરાતમાં ઉપયોગમાં લેવાનારી છે। હાલ તો ટ્રેડ શો વિદેશી મહેમાનો માટે ખુલ્લો મુકાયો છે। 12 અને 13 જાન્યુઆરીએ તે જાહેર જનતા માટે ખુલ્લો મુકાશે। બુધવારના રોજ વડાપ્રધાન મોદી વૈશ્વિક સમિટનું ઉદઘાટન કરવાના છે, તે પહેલાં અરબથી આવેલા ભારતના મિત્રનું સ્વાગત કરવા વડાપ્રધાન મોદી પ્રોટોકોલ તોડી અને તેમણે રિસીવ કરવા એરપોર્ટ ખાતે પહોંચ્યા હતા। યુએઈના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહિયાનને વડાપ્રધાન મોદીએ ગળે લગાવ્યા, તો એરપોર્ટ પર તેમણે ગાર્ડ ઓફ ઓનર પણ સ્વીકાર્યું હતું। આ સાથે વડાપ્રધાન મોદી અને યુએઈના રાષ્ટ્રપતિ રોડ શો જોવા હજારોની સંખ્યામાં લોકોની ભીડ ઉમટી પડી હતી। રોડ શોના રૂટ ઉપર ભારતીય સંસ્કૃતિની ઝાંખીઓ પણ જોવા મળી હતી। ભારત માટે યુએઈના સંબંધ કેમ મહત્વપૂર્ણ છે તેની વાત કરીએ તો 60 અબજ ડોલરનો દ્વિપક્ષીય વેપાર, 9% ઓઇલ યુએઈમાંથી ઇમ્પોર્ટ, મોટું ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન, નિકાસમાં જીસીસીનો 16%થી પણ વધુ હિસ્સો, યુએઈમાં દરેક ત્રીજો નાગરિક ભારતીય, 26 લાખથી વધુ ભારતીયો યુએઈમાં। ગુજરાતમાં 4 વર્ષ બાદ વાઇબ્રન્ટ ગ્લોબલ સમિટ 2024નું આયોજન કરવામાં આવ્યું છે। 2024ની સમિટ પહેલાં જ ગુજરાતમાં 23 લાખ કરોડના MOU થયા છે। ગુજરાતને વિકસિત રાજ્યની છબી બનાવવામાં વાઇબ્રન્ટ ગુજરાતનો સિંહ ફાળો છે। ત્યારે દાવો કરાઈ રહ્યો છે કે બુધવારના રોજથી શરૂ થનાર સમિટમાં આ વર્ષે MOUના તમામ રેકોર્ડ તૂટવાની અપેક્ષા છે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ। 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠાને લઈ અયોધ્યાનો દરબાર સજી રહ્યો છે। લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓની ભીડ અવધનગરીમાં પહોંચી રહી છે, ત્યારે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ તૈયારીની વારંવાર સમીક્ષા પણ કરી રહ્યા છે। દેશભરમાં દિવાળી જેવો માહોલ છે, ત્યારે સંદેશ ન્યૂઝની ટીમ પણ પ્રભુ શ્રી રામની નગરીમાં પહોંચી છે। અપિ સ્વર્ણમહિ લંકા નમે લક્ષ્મણ રોચતે જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપિ ગરિયસી, આ શબ્દો છે પ્રભુ શ્રી રામના અને બંધુ લક્ષ્મણને કહી રહ્યા છે જયારે લંકાની ધરતી પર છે। લંકા જીત્યા બાદ લક્ષ્મણજી કહે છે કે પ્રભુ આ સોનાની લંકા છે, તો આ સોનાની લંકામાં આપણે કેમ ન રહેવું જોઈએ? પણ પ્રભુ શ્રી રામ કહે છે કે ભાઈ, જનની અને જન્મભૂમિ એ સ્વર્ગથી પણ મહાન છે, અને એ જ જન્મભૂમિ કે જે સ્વર્ગથી મહાન છે એ અયોધ્યાની નગરી, જે પ્રભુ રામની નગરી છે, અહીંયા સંદેશ ન્યૂઝની ટીમ પહોંચી ચૂકી છે। અમે પહોંચી ગયા છીએ અત્યારે હનુમાનગઢી, એ હનુમાનગઢી કે જે અયોધ્યાના રાજાનો દરબાર છે। અયોધ્યાના રાજા એટલે પ્રભુ રામ તમારા મનમાં હશે, પરંતુ નહીં, અત્યારે અયોધ્યાની જવાબદારી જેના શિરે છે એ હનુમાન દાદા છે, બજરંગ બલી છે। અને બજરંગ બલીને જયારે પ્રભુ શ્રી રામ સરયુમાં જયારે સ્નાન કર્યું એમણે, ત્યારે એ વખતે કહ્યું હતું કે હવેની જવાબદારી અયોધ્યા જોવાની હનુમાન દાદાની રહેશે, હનુમાનજી તમારે અયોધ્યા જોવાની રહેશે, અને આ અયોધ્યાના રક્ષક રાજા અત્યારે હનુમાન। હનુમાનગઢીના મંદિરના મહંત સાથે સંદેશ ન્યૂઝની ટીમે ખાસ વાતચીત કરી હતી।
जहाँ पर आप बैठे हैं सिद्धपीठ अयोध्या हनुमानगढ़ी हनुमान जी महाराज राजा के रूप में यहाँ पर विराजमान है। कहा गया है कि राम द्वारे तुम रखवारे होत नाज्ञा बिन पैसारे, सब सुख लेहो तुम्हारी शरणा तुम रक्षक काहू को डरना, सब सुख लेहो तुम्हारी शरणा तुम रक्षक काहू को डरना, और आपन तेज समारोह पर तीनों लोक हाँकते कांपे और भूज पिचास निकट नि आवे महावीर जब नाम सुनावे। तो आप देखते हैं यहाँ पर लाखों राम भक्त रोज आते हैं और उनकी मनोकामना को श्री हनुमान जी महाराज पूर्ण करते हैं। कहा गया जाकी रही भावना जैसी प्रभु मूरत देखी तीन तैसी, तो इसके नाते आज अयोध्या सज रही है, समर रही है, अयोध्या उस वैभवता को प्राप्त होने की ओर बढ़ रही है जिसकी कल्पना हमारे पूर्वजों ने किया था। 22 जानुआरी ना पर्व ने लेने तंत्र द्वारा पण तड़ामार तैयारियों शुरू कराई छे। यूपी ना मुख्यमंत्री योगी आदित्यनाथ पण तैयारियों नी समीक्षा करवा आजे फरी अयोध्या पहुंचा हता। योगी आदित्यनाथे हनुमानगढ़ी मा दर्शन करी तैयारियों नी समीक्षा करी हती। आ साथे हवे गंगानी जेम अयोध्यामां सरयूनी आरती शुरू करवामां आवशे। प्राण प्रतिष्ठा बादथी सरयूनी पण भव्यता अने दिव्यता साथे आरती कराशे। रामलल्लाना मंदिरना मुख्य पुजारीए पण तेना पर मोहर मारी छे। आरती आरती करते होता आरतम जो हमारे कष्ट है उसको नाश कर रहे, उसको लेने वाले आरती देखने वाले को यही होता है कि उनके जो कष्ट है वो दूर होता है। इसीलिए दर्शन आरती दर्शन करने वाले और आरती लेने वाले आरती करने वाले ये सभी के सब उसमें इस प्रकार के भागी हैं और सुख शांति की प्राप्ति होती है और कष्ट उनका दूर होता है। ऐसे भव्यता दिव्यता सरयू की आरती को भी करना चाहिए जैसा पर्यटन मंत्री ने कहा है वही रूप में इसका भी होना चाहिए यह सरयू आरती। रामलल्लाना प्राण प्रतिष्ठा महोत्सव ने लईने देशना तमाम मठो अने मंदिरों ने आमंत्रण मोकलवामां आव्युं छे। संतो मुनिओना रहेवा माटे नानी छावणी सहित त्रण विस्तारमां रूमो तैयार करवामां आव्या छे। आ पहेलो प्रसंग हशे ज्यारे शैव शाक्त वैष्णव अने तेर अखाड़ा सहित 127 संप्रदायोना संतो महंतो श्री महंतो अने महामंडलेश्वरो अयोध्यामां एक साथे आवशे। 22 જાન્યુઆરીના પર્વની દેશવાસીઓ પણ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે દેશવાસીઓ દિવાળી ઉજવશે। 22 જનવરી કા વેટ કર રહે હૈ કબ વો દિન આયેગા ઓર હમ લોગ ઇસકો પૂરે એનર્જી કે સાથ પૂરે સેલિબ્રેશન કે સાથ મનાયેંગે દીપક જલા કે ઓર બહોત સારી ખુશિયા એક સાથ કરકે હમ લોગ રહેંગે। જી 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 જૈસા મોદી જી કા જૈસે હમ લોગ કે પ્રાઇમ મિનિસ્ટર સર કા હૈ કે આપ લોગ ઘર પે દીપક જલાએ વો સારે જો ભી પ્રોસેસ હૈ વો સારા હમ લોગ ફોલો કરેંગે। अब राम जी वापस आ रहे फिर से दिवाली मनाए जय श्री राम। सर यहाँ कैसा लग रहा है कि मानव जन्म सफल हुआ जय श्री राम। प्राण प्रतिष्ठा ने लईने मात्र भारत में ज नहीं परंतु विदेश में वसता हिंदुओं में पण उत्साह जोवा मळी रह्यो छे। अमेरिका में वसता हिंदू समुदाय ना लोकोए ह्यूस्टन में जय श्री राम ना नारा साथे विशाल कार रेली काढ़ी हती। हाल तो लोको दिवाळी पर्वनी जेम आतुरताथी 22 जान्युआरीनी राह जोई रह्या छे। प्रभु श्रीरामनी अवध नगरी पण तैयार छे। संदेश न्यूज पर तमे अवध नगरीना तमाम अपडेट जोई शको छो। ब्यूरो रिपोर्ट संदेश न्यूज। લોકસભા ચૂંટણીને લઈ ગુજરાતની રાજનીતિમાં ઉકળતો ચરો જોવા મળી રહ્યો છે। આક્ષેપ પ્રતિ આક્ષેપ વચ્ચે કહેવતો અને શેરો શાયરીનો માહોલ છે। ભરૂચ લોકસભા બેઠકને લઈ પેચ એવો ફસાયો છે કે ઇન્ડિયા ગઠબંધન સુધી તિરાડો પહોંચી। એક બાજુ ઇન્ડિયા ગઠબંધન સીટ શેરિંગ ફોર્મ્યુલા નક્કી નથી કરી શકતી તેવામાં આ ખેંચતાણ વિપક્ષનો માથાનો દુખાવો બનવા લાગી છે। વિપક્ષી ગઠબંધનના ઘટકો પોતપોતાની શક્તિ અનુસાર દાવા કરવા લાગ્યા। ભારતીય જનતા પાર્ટીને ફાયદો પહોંચાડવા માટેનું આ છૂપું આયોજન હોય એવું સ્પષ્ટ જણાય છે। હવે અમને તો એમાં કોઈ ફરક પડતો નથી ઇન્ડિયા ગઠબંધન એમનું થાય કે નહીં થાય। લોકસભા ચૂંટણીને આડે 3 મહિના જેટલો સમય બાકી છે ત્યારે વિપક્ષી ગઠબંધન માટે સીટ શેરિંગ માથાનો દુખાવો બન્યો છે। એક બાદ એક બેઠકો તો મળી રહી છે પરંતુ કોઈ ફોર્મ્યુલા નથી નક્કી થઈ રહ્યો જેને કારણે ગઠબંધનમાં ફાટા પડવા લાગ્યા હોય તેવું લાગે છે અને જેની અસર ગુજરાતમાં પણ જોવા મળી રહી છે। ગુજરાતની આદિવાસી બેઠક ભરૂચમાં તો આ જંગ ચરમસીમાએ છે। ઇન્ડિયા ગઠબંધનના ઘટક દળ
આમ આદમી પાર્ટીએ જેલમાં બંધ તેમના ધારાસભ્ય ચૈતર વસાવાને લોકસભાના ઉમેદવાર બનાવ્યા છે. બસ પછી શું, જે ચર્ચાતું હતું તેવું કંઈક બન્યું. કોંગ્રેસે વાંધો ઉઠાવ્યો અને શરૂ થયો ગજગ્રાહ. કોંગ્રેસ નેતા સંદીપ માંગરોલાએ ત્યાં સુધી કહી દીધું કે આ વોટ બેંકનું વિભાજન કરી ભાજપને ફાયદો પહોંચાડવાનું છૂપું આયોજન છે. સંયોજક અરવિંદ કેજરીવાલજી નેત્રંગ ખાતે જે સભાની અંદર ભરૂચ લોકસભા બેઠક માટે ચૈત્ર વસાવાના નામની જાહેરાત કરી દીધી છે, ત્યારે એ વ્યાજબી નથી અને એ ખોટું છે. ઇન્ડિયા ગઠબંધન જે બન્યું છે એ ઇન્ડિયા ગઠબંધન નેશનલ લેવલ ઉપરથી આની જાહેરાત કરે એ જ ખરી જાહેરાત ગણાય. આ પ્રમાણે આદિવાસી મત બેંકનું વિભાજન કરી અને ભારતીય જનતા પાર્ટીને ફાયદો પહોંચાડવા માટેનું આ છૂપું આયોજન હોય એવું સ્પષ્ટ જણાય છે. ઘણા કોંગ્રેસના કાર્યકરોએ આદિવાસી આગેવાનોએ મારો ટેલિફોનિક સંપર્ક કરીને પણ આ બાબતની જાણકારી મેળવવા માટેનો એમણે પ્રયત્ન કરેલો છે અને એમનું પણ સૂચન હતું કે આ બાબતે કાર્યકરોમાં અસમંજસ છે. બે બિલાડીના ઝઘડામાં વાંદરો ફાવી જાય, આ કહેવત તો બધાએ સાંભળી હશે. એવા જ હાલ અહીં પણ જોવા મળ્યા છે. નર્મદાની બેઠકને લઈ ઇન્ડિયા ગઠબંધનમાં શરૂ થયેલા વાદ વિવાદથી ભાજપના સાંસદ અરખાઈ રહ્યા છે. હવે અમને તો એમાં કોઈ ફરક પડતો નથી, ઇન્ડિયા ગઠબંધન એમનું થાય કે નહીં થાય, ને આ પાર્ટી ને કોંગ્રેસ બંને અલગ અલગ નીકળનાર કે ભેગા મળીને લડે તો પણ ભારતીય જનતા પાર્ટી ભરૂચ લોકસભા જીતવાની છે, જીતવા એટલે જીતવાની છે. આ તો સંદીપ માંગરાની વાત કહું, પેલું ઊંટ ચાલતો હોય અને ઊંટનું હોઠ લબડતું હોય અને શિયાળ પાછળ પાછળ જાય ને શિયાળને એવું કે આ હોઠ ક્યારે પડે ને હું ખાઉં, ક્યારે પડે ને હું ખાઉં, એના જેવું છે. પરંતુ નેશનલ લેવલે આ પેચ વધુ ગૂંચવાયો હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે સીટ શેરિંગ ફોર્મ્યુલા નક્કી નથી થઈ તે પહેલાં જુદા જુદા પાર્ટીઓએ પોતપોતાના દાવા શરૂ કર્યા છે. સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે પશ્ચિમ બંગાળમાં મમતા દીદીએ કોંગ્રેસને માત્ર બે બેઠકો આપવા પર પોતાની મક્કમતા દર્શાવી, જ્યારે દિલ્હીમાં આમ આદમી પાર્ટી કોંગ્રેસને 3 સીટ આપવા માટે તૈયાર થઈ. આ તરફ બિહારમાં જેડીયુએ 17 બેઠકો પર પોતાનો દાવો કર્યો, જ્યારે મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની પાર્ટીએ 23 બેઠકો પર દાવો કર્યો છે. ગુજરાતમાં તો આમ આદમી પાર્ટીએ 1 ઉમેદવાર જ જાહેર કરી દીધા છે. સીટ શેરિંગ માથાનો દુખાવો બન્યો ત્યારે કોંગ્રેસ સહિતની પાર્ટીઓએ બેઠકનો ધમધમાટ ચલાવ્યો છે, પરંતુ ચોક્કસ પરિણામ હજુ સુધી મળ્યું નથી. આ બધા વચ્ચે વિપક્ષી દળમાંથી સૌથી મોટી પાર્ટી કોંગ્રેસ રાહુલ ગાંધીની ભારત ન્યાયની તૈયારીમાં લાગી, ત્યારે સવાલ ઊભા એ થઈ રહ્યા છે કે શું ઇન્ડિયા ગઠબંધન સમય રહેતા સીટ શેરિંગ ફોર્મ્યુલા નક્કી કરી શકશે ખરી. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. દેશની રાજધાની દિલ્હી સહિત ઉત્તર ભારતમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે. પહાડી રાજ્યોમાં તો તાપમાનનો પારો ગગડી માઇનસમાં પહોંચ્યો. ઉત્તર ભારતના મોટાભાગના રાજ્યોમાં ઠંડી સાથે ધુમ્મસનો કહેર પણ જોવા મળી રહ્યો છે. બીજી બાજુ ગુજરાતમાં માવઠું મુશ્કેલી વધારવાનું છે. જાન્યુઆરીની શરૂઆતથી જ ઉત્તર ભારતમાં ઠંડીનો કહેર જોવા મળી રહ્યો છે. પહાડી વિસ્તારમાં હાડ થીજવતી સૂકી ઠંડી પડી રહી છે. સૂકી ઠંડી એટલા માટે કે હિમવર્ષા પાછલા કેટલાય દિવસોથી રોકાઈ છે, પરંતુ ઠંડીનું જોર ઘટ્યું નથી. ઠંડીનો પ્રકોપ એવો છે કે જમ્મુ કાશ્મીર કેટલાક ભાગોમાં તાપમાનનો પારો ઘટતો ઘટતો માઇનસ સુધી પહોંચી ગયો છે. કાશ્મીર બહુ અચ્છી ઓર બહુ પ્યારી જગ્યા હે ઓર સુબહ સુબહ યહાં પે માઇનસ મે ડિગ્રી જાતા હે બહુ બહુ જ્યાદા ઠંડ હે. તો જો ભી આ રહે યહાં પે ઘૂમને કે લિયે તો ગરમ કપડે આપને સાથ લાયે. જમ્મુ કાશ્મીર જેવી ઠંડીનો કહેર હિમાચલમાં પણ દેખાઈ રહ્યો છે. મનાલીમાં લઘુત્તમ તાપમાન -2 ડિગ્રીએ પહોંચ્યું છે, તો લાહોર સ્પીતિમાં તળાવ થીજી ગયું છે. ક્યાં કેટલી ઠંડી પડી રહી છે તેની વાત કરીએ તો લેહમાં -13 ડિગ્રી, શ્રીનગરમાં -2, મનાલીમાં -2 ડિગ્રી, શિમલામાં 4 ડિગ્રી, ઉત્તરકાશીમાં 4 ડિગ્રી, દિલ્હીમાં 6, દહેરાદૂનમાં 7, ચંદીગઢમાં 9 ડિગ્રી અને માઉન્ટ આબુમાં 5 ડિગ્રી સુધી તાપમાનનો પારો ગગડ્યો છે. આ સાથે ઉત્તર ભારતમાં ધુમ્મસનું સામ્રાજ્ય ફેલાયું છે. ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઘટી જતા અકસ્માતની ઘટનાઓમાં વધારો થયો છે.
વિઝિબિલિટી ઘટતા ટ્રેન અને હવાઈ સેવા પણ પ્રભાવિત થઈ છે. હાલ તો લોકો હાડ થીજવતી ઠંડીથી બચવા તાપણાનો સહારો લઈ રહ્યા છે. અહીંયા બહુ ઠંડી હૈ ઓર કામ કરને મેં બડી દિક્કત હોતી હૈ ઓર ઇસીલિયે હમ લોગ આગે તાપ રહે હૈ બેઠ કે કામ કરને મેં બડી દિક્કત હો રહી હૈ. કલ ભૈયા લોગ આગે સબ લોગ ઇકઠા કે હા તાપતે તાપતે ઘંટા દો ઘંટા બેઠે રહેતે હૈ. સૂરજ ભી નહીં નિકલ રહા હૈ ઇસમે નિકલતા હૈ તો ભઈ કપડે સબ ભીગને સૂખ રહે હૈ. ગુજરાતમાં પાછલા 24 કલાકમાં દમણ, ડાંગ અને વલસાડના કેટલાક વિસ્તારમાં છૂટાછવાયા કમોસમી વરસાદના ઝાપટા પડ્યા હતા. આજે વહેલી સવારે વલસાડના ઉમરગામ અને આસપાસના વિસ્તારમાં માવઠાનો માર દેખાયો હતો, જેને કારણે ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. હવામાન વિભાગની આગાહી છે કે આગામી 24 કલાક દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં માવઠું જોવા મળી શકે છે. પાંચ દિનની ફોરકાસ્ટની વાત કરીએ તો અગલે 24 ઘંટામાં ગુજરાત કે કુછ હિસ્સોમાં મેઇનલી સાઉથ ગુજરાત ઓર સૌરાષ્ટ્ર કે સાઉથ પાર્ટમાં જો હૈ કુછ હિસ્સોમાં જો હૈ હલકી ફુલકી બારિશ દેખને કો મિલ સકતી હૈ. સાથે સાથે અગર હમ વાત કરીએ ઉસકે બાદ 24 ઘંટો કે બાદ જો હૈ મેઇનલી મોસમ ડ્રાઈ રહેગા. ગુજરાતમાં 24 કલાક બાદ ફરી એકવાર તાપમાનનો પારો ઊંચકાઈ શકે છે, પરંતુ જો ઉત્તર ભારતમાં શીતલહેર આવે છે તો તેની અસર ગુજરાતમાં પણ દેખાશે. હાલ ગુજરાતવાસીઓ ફૂલ ગુલાબી ઠંડી અનુભવી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.